तो बाळको आपणे जे खाली जग्या जोई एना पछी अहींया पाना नंबर 40 ऊपर जोवानुं छे के अहींया मच्छर अने સસલાનું ચિત્ર દોરવાનું આપણને કહ્યું છે, જે તમારે ઘરેથી દોરવાનું છે। અને પછી બાળકો જોડો અને લખો, તો આ ગાય આપેલી છે, એના પછી બિલાડી છે, એના પછી કૂતરો છે, એના પછી સિંહ છે અને એના પછી ઘોડો છે। આ બધાની પૂંછડીઓના ભાગ આપેલા છે, જે સામે જે એને લાગતું હોય કે કઈ પૂંછડી કોની છે તેની સાથે આપણે જોડવાનું છે। તો બાળકો આ ગાય છે, તો અહીંયા આ પૂંછડી કોની છે, ગાયની છે, તે નીચે લખવાની છે। જેમ કે આ કૂતરો, તો આ કૂતરાની પૂંછડી છે, આ લખેલું છે કે આ પૂંછડી કૂતરાની છે। તો એ રીતે આ ગાય, તો અહીંયા ગાયની પૂંછડી છે અને અહીંયા લખવાનું છે કે આ ગાયની પૂંછડી છે। એના પછી આ બિલાડી, તો અહીંયા લખવાનું છે કે આ બિલાડીની પૂંછડી છે। પછી સિંહ, તો અહીંયા પૂંછડી આપેલી છે કે અહીંયા નીચે લખવાનું કે આ સિંહની પૂંછડી છે। અને આ ઘોડો, તો અહીંયા લખવાનું છે કે આ ઘોડાની પૂંછડી છે। આ રીતે તમારે તમારી
રીતે જોઈ અને એ લખવાનું છે કે કઈ પૂંછડી કોની છે અને જોડકા જોડવાના. એના પછી પાના નંબર 42 ઉપર આ ગધેડું આપ્યું છે, બકરી આપી છે, ચિત્તો આપ્યો છે, મગર આપ્યો છે અને વાંદરું આપ્યું છે. તો આ રીતે તમારે આમાં પણ એ જ રીતે લખવાનું છે. તો બાળકો આ ગધેડાની પૂંછડી છે, તો અહીંયા લખવાનું આ ગધેડાની પૂંછડી છે. બકરી, તો બકરીનું પણ જોઈન્ટ કરીને તમારે લખવાનું છે કે આ બકરીની પૂંછડી છે. આ રીતે તમારે જોઈ અને પોતાની રીતે આ જોડકા જોડવાના છે કે આ મગરની છે, આ વાંદરાની છે. આ રીતે તમારે આ જોડકા જોડવાના રહેશે. એના પછી બાળકો પાના નંબર 43 ઉપર તમને કોની પૂંછડી ગમી, અમુક પ્રશ્નોના જવાબ છે, તેના જવાબ તમારે અહીંયા બાજુમાં લખવાના છે. તો તમને કોની પૂંછડી ગમી આ બધામાં અને આગળ જે પાના નંબર 41 અને 42 ઉપર ચિત્રો આપ્યા છે એમાંથી તમને જેની પૂંછડી ગમી હોય તે તમારે સામે લખવાની છે. કોની પૂંછડી વાંકી છે, તો વાંકી કોની પૂંછડી આવશે, તો વાંદરાબાઈની આવશે. પછી સૌથી લાંબી પૂંછડી કોની છે, તો સૌથી લાંબી પૂંછડી આ પત્તા ઉપર જેની આપેલી છે તેમાં તમારે લખવાનું છે કે કોની પૂંછડી લાંબી છે. તો પાના નંબર 41 અને 42 ઉપર જેની પૂંછડી તમને લાંબી દેખાતી હોય તેનું તમારે નામ લખવાનું છે. કેટલાની પૂંછડીમાં એકથી વધુ રંગ છે, તો આમાં કયાની એકથી વધુ રંગ આવશે, તો ચિત્તાની. આ રીતે તમારે આ પ્રશ્નોના જવાબ અહીંયા લખવાના છે. અને તમે કોની પૂંછડીને અડ્યા છો, તો તમે ઘર આગળ જે જે પક્ષીઓ આવે પ્રાણીઓ આવતા હોય એમાં તમે જેને જેને અડક્યા હોય, ધારો કે બિલાડી હોય, કૂતરું હોય, ગાય હોય, આ રીતે તમે જેની જેની પૂંછડીઓને અડ્યા હોય તેના તમારે અહીંયા નામ લખવાના રહેશે. એના પછી બાળકો પાના નંબર 43 ઉપર આ ચિત્ર આપેલું છે. આ ચિત્ર એક જ પ્રાણીનું નથી, એમાં વાળ અલગ છે, ડોક અલગ છે, પૂંછડી અલગ છે, પગ અલગ છે, મોઢું અલગ છે, આ રીતે અલગ અલગ છે જે આપણે તેને ઓળખવાના છે. તો આ કેશવાળી કોની છે, તો સિંહની છે. પછી આ ગરદન કોની છે, તો જિરાફની છે, કારણ કે લાંબી છે. લાંબી ગરદન કોની હોય, જિરાફની હોય. પછી કાન કોના છે, તો ઊંટના. કોના છે, ઊંટના. પછી આ આગળના પગ છે એ કોના છે, તો હાથીના. એના પછી આ પીઠ છે, તો કોની છે, વાઘની છે. એના પછી આ પૂંછડી આપેલી છે, તો એ કોની છે, ખિસકોલીની. કોની છે, ખિસકોલીની પૂંછડી છે. આ પાછળના પગ આપ્યા છે, તો પગ કોના જેવા છે, આ ચટપટા છે પગ, તો આ કોના છે, ઝીબ્રાના. આ પગ કોના છે, ઝીબ્રાના. તો આ રીતે આ ચિત્રમાં આપણે ઓળખવાનું છે કે કયો ભાગ કોનો છે. તો બાળકો આ રીતે તમારે અહીંયા આ ચિત્ર જોઈ સમજી અને આ રીતે તમારે ભાગના નામ લખવાના. તો બાળકો તમે આ જે બાજુમાં ચિત્ર, તો આ ચિત્ર પરથી આપણે અહીંયા થોડી ખાલી જગ્યા જોઈ લઈશું જે 45માં પાના ઉપર આપેલી છે. તો મોઢું ખાલી જગ્યાનું છે, તો મોઢું કોનું છે, જે આપણે અહીંયા આપણે બતાવી દીધું છે કે આ જિરાફનું છે. એ રીતે આ ખાલી જગ્યાઓ, કાન ખાલી જગ્યાના છે, પૂંછડી ખાલી જગ્યાની છે. એના પછી અહીંયા બે એમ ખાલી જગ્યાઓ આપી છે, એમાં તમારે જાતે લખવાનું છે કે કેશવાળી સિંહની છે. આ રીતે તમારે આ ખાલી જગ્યાઓ બધી પૂરવાની રહેશે. અને આ પ્રાણીનું નામ ખાલી જગ્યા હોય તો મજા આવે, તો તમારે તમારી જાતે કોઈ પણ પ્રાણીનું તમને ગમતું હોય એવું નામ અહીંયા લખવાનું રહેશે કે આવું નામ એનું હોય તો સારું લાગે. આ રીતે બાળકો તમારે આ ખાલી જગ્યાઓ આ ચિત્ર પરથી લખવાની છે. તો આ ચિત્ર તમે જોઈ લેશો અને એના ઉપરથી આ ખાલી જગ્યા પૂરશો. તો નમસ્તે બાળકો.